નવસારીના લુંસીકુઈ પાસેથી સમગ્ર આદિવાસી સમાજ દ્વારા જંગલ અને જમીન બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજ દ્વારા યોજાયેલા રેલીમાં નવસારી જિલ્લાના મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનોએ જોડાઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જંગલ અને જમીનો બચાવવાની માંગણી કરી હતી. વાંસદા તાલુકામાં, ચીખલી તાલુકામાં, ખેરગામ તાલુકામાં અને આદિવાસી વિસ્તારમાં સામાજિક વનીકરણ વિભાગવાળાએ જે બોન્ડ માર્યા છે, 1927ના કાયદાનો જે ઉલ્લેખ કર્યો છે, 1927માં અંગ્રેજોએ જંગલ ખાલી નથી કરાવ્યું, જંગલની ગૌણ પેદાશ પર પણ એમનો આદિવાસીઓનો અધિકાર આપ્યો છે, ત્યારે આ કાળા અંગ્રેજો જે આવી ગયા છે એમણે ભાજપની સરકારે બધી ઠેર ઠેર બોળ મારીને આદિવાસી જનતાને ભયભીત કરી દીધી છે. કારણ કે જંગલમાં એમનાથી ઢોર પશુઓ ચરાવવા જઈ નથી શકાતું, એમનાથી એ વિસ્તારના અંદર ઘાસ કાપવા નથી જઈ શકાતું, ગૌણ પેદાશ એમનાથી, વન પેદાશ એમનાથી લેવાતી નથી. તો આદિવાસી વિસ્તારના અંદર અમે તમામે તમામ જંગલ વિસ્તારમાં રહીએ છીએ, ત્યારે અમે આ કાળા કાયદાના વિરુદ્ધમાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આજે જિલ્લાના વાંસદા અને ચીખલી તાલુકાના આદિવાસી ખેડૂતો દ્વારા એક રેલી કાઢીને આવેદનપત્ર કલેક્ટર કચેરીમાં આપ્યું છે. એ લોકોની રજૂઆત એવી છે કે જે તાજેતરમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રોટેક્ટેડ ફોરેસ્ટ જે છે, રક્ષિત જે જંગલ વિસ્તાર છે, એ રક્ષિત જંગલ વિસ્તારની અંદર કેટલીક બાબતો પ્રતિબંધિત છે. બાંધકામ કરવા કે કોઈ ખેતી કરવી કે ઢોર ચરાવવા કે ઢોર લઈ જવા, બાંધવા, રાખવા, બીજા બધા કેટલાક કાર્યો પ્રતિબંધિત છે. એ પ્રતિબંધિત કાર્યોની જાણકારી માટેનો બોર્ડ માર્યું છે. એના લીધે આદિવાસી ખેડૂતોમાં થોડીક નારાજગી વ્યક્ત થઈ છે અને નારાજગીના કારણે એ લોકોએ અહીંયા આવેદનપત્ર આપ્યું છે. અમે સરકારના ધ્યાને મોકલી આપીશું. સર, બબ્બે ધારાસભ્યો આવેદન આપવા માટે આવ્યા હતા, કલેક્ટર હાજર હતા, નાયબ કલેક્ટર હતા, છતાં પણ 36 પાસે આવેદન સ્વીકારવાનું કારણ શું?